मुंबई थी कच्छ आती परमिट वगरनी लग्जरी बस मोबी पुलिस कब्जे करी थी जेमा 19 जेटला उतारू हता तमाम ने सामे धोरणसरनी कार्यवाही करवामां आवी छे अने बस डिटेन करवामां आवी छे। અજય મોરબી થી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। માળિયા મીણા પોલીસ ટીમ દ્વારા આજે મુંબઈ થી પરમિશન વગર 19 જેટલા માણસોને બેસાડી કચ્છ જતી લક્ઝરી બસને ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી જાહેરનામાના ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। માળિયા મીણા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનેસ ચેકપોસ્ટ પર અન્ય જિલ્લા તથા અન્ય રાજ્યમાંથી આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગઈકાલે તારીખ 12 ના રોજ સાંજે 4:30 વાગ્યાના અરસામાં અમદાવાદ તરફથી એક પેસેન્જર ભરેલી લક્ઝરી બસ જેનો આરટીઓ નંબર MH46AH0865 હતો તે નીકળતા પોલીસે તેને રોકી પરમિટ ચેક કરતા જોવામાં તેમાંથી લક્ઝરી બસ નંબર MH43H4244 ની પરમિટ હતી, પરંતુ આ લક્ઝરી બસમાં પેસેન્જરો ભરેલા હતા। પેસેન્જરોને ચેક કરતા જે પૈકી કેટલાક પેસેન્જરો કાયદેસર પરમિશન મળ્યા હતા તેમજ કેટલાક પેસેન્જરો પરમિશન વગરના માલુમ પડ્યા હતા। આ પેસેન્જરો મુંબઈથી કચ્છ મુકામે જતા હતા। બસમાં પ્રવાસનું આયોજન કરનાર વિરજીભાઈ સૌજીભાઈ વડોદરા ઉમરબસ 48 રહેવાસી હાલ રામદેવસિંહ ચાલ રૂમ નંબર 13 મુંબઈ અને હાલ સુઈગામ વાળા તાલુકો રાપર જિલ્લો કચ્છવાળાને પોલીસે પૂછતાછ કરતા આરોપી વિરજીભાઈએ અગાઉ મુંબઈથી કચ્છ આવવા માટે લક્ઝરી બસ દ્વારા તેમાં પ્રવાસ કરનારા માણસોનું લિસ્ટ આપી મહારાષ્ટ્ર સરકારમાંથી પરમિશન મેળવવા માટે અરજી કરેલ હતી। આ પરમિશન મળવામાં સમય લાગતા પરમિશન રજૂ કરેલ લિસ્ટ પૈકીના કેટલાક માણસો આવેલ ન હતા તથા કેટલાક માણસોએ પ્રવાસ રદ કરેલો હતો। પોતે પરમિશન વાળા માણસો તથા બીજા 16 માણસોને પરમિશન લક્ઝરી બસમાં બેસાડી કચ્છમાં નીકળેલ હતા ત્યારે તેમના વિરુદ્ધ કલમ મુજબ 37 મુજબ ગુનો દાખલ કરી 18 માણસો પરમિશન વગરના હતા તેમને ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે અને વિરજીભાઈ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।